भावनगर की बात करिए, भावनगर में शिक्षण विभाग ने लालियावाड़ी की पोल खुलती कामगिरी आई है सामने। सरकारी शालाओं में प्राथमिक विद्यार्थियों नवा सत्र अभ्यास शुरू कर दीधो है। विद्यार्थी हाल ऑनलाइन अभ्यास कर रहा है, परंतु पुस्तकों क्या है? जिला शिक्षण विभागे बणगा तो पूंक्या के विद्यार्थी सुधी पुस्तकों पहुंची गया है, परंतु जमीन पर हकीकत कई अलग है। जिला में आवेली 170 शालाओं विद्यार्थियों ने हजू सुधी पुस्तकों मळ्या ज नथी, तो आ विद्यार्थी भणशे कई रीते? शिक्षण संघ ना मते जे ते शालाओं ने पुस्तकों माटे ऑनलाइन रजिस्ट्रेशन करावानुं होय छे, परंतु रजिस्ट्रेशन न थता के टेक्निकल खामी ना कारणे पुस्तकों नथी मळ्या। बीजी तरफ शिक्षणाधिकारीए बचाव कर्यो के 10 तालुका पैकी 9 तालुकानी तमाम शालाओं में पुस्तकों पहुंचाड़ी देवामां आव्या छे, मात्र वल्लभीपुर तालुकाना शालाओं में ज पाठ्यपुस्तकों पहुंचाड़वाना बाकी छे, त्यारे विद्यार्थीओ पासे झड़पथी पुस्तकों पहुंचे तेवी मांग उठी छे। भावनगर जिल्लाना 170 जेटली शालाओं में पाठ्यपुस्तकों मळ्या नथी। एनुं कारण छे ऑनलाइन रजिस्ट्रेशन पाठ्यपुस्तकों माटे शाळाए जे करवानुं हतुं ए आचार्यશ્રીઓ દ્વારા કરવામાં આવેલ નથી, અથવા તો ઓનલાઈન ટેકનિકલ ખામીના કારણે આ રજિસ્ટ્રેશન થઈ શક્યું નથી। તો આવા બાળકોના પાઠ્યપુસ્તકો આવેલા નથી, એની ઘટ પણ સંઘ દ્વારા અને વિભાગ દ્વારા રાજ્યમાં મોકલી આપવામાં આવેલી છે, અને રાજ્યમાંથી અમને બાંહેધરી પણ આપવામાં આવી છે કે ટૂંક જ સમયમાં પાઠ્યપુસ્તકો આપવામાં આવશે। એક વલ્લભપુર તાલુકાનો ઇસ્યુ હતો કે વલ્લભપુર તાલુકામાં પાઠ્યપુસ્તકો પહોંચ્યા નથી, પણ એ બાબતે પણ પાઠ્યપુસ્તક મંડળ સાથે અમે કોઓર્ડિનેશન કરી રહ્યા છીએ, અને ઘટતા પુસ્તકોની સાથે વહેલમ વહેલી તકે દરેક વિદ્યાર્થીને સ્કૂલ સુધી પુસ્તક પહોંચે એ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે। અમદાવાદમાં 132 ફૂટ રિંગ રોડ પર પાણીના ફુવારા ઉડ્યા, એએમસીએ ખોદેલા ખાડાના કારણે ગેસ પાઇપને પહોંચી ક્ષતિ, ગેસ પાઇપને ક્ષતિ પહોંચતા પાણીના ફુવારા ઉડ્યા। આ સમગ્ર ઘટના અંગે ગેસ કંપનીને જાણ કરવામાં આવી છે। મુખ્ય રોડ પર ક્ષતિ સર્જાતા તંત્ર હરકતમાં આવ્યું। આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, એએમસીએ ખાડો ખોદ્યો હતો રિપેરિંગ માટે, અને તે દરમિયાન ગેસ પાઇપલાઇનને ક્ષતિ પહોંચી હતી। આ લાઇન તૂટી હતી અને તેને લઈને અહીં કઈ રીતે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે આપણે જોઈ શકીએ। આ સમગ્ર ઘટનાની જાણ તંત્રને કરવામાં આવી અને તે બાદ તંત્ર પણ દોડતું થયું છે। બનાસકાંઠાના ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બરતરફ થયા છે। વિપુલ શાહને કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા। વિપુલ શાહે કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ કરી હતી ટિપ્પણી અને તે બાદ આ કડક એક્શન લેવામાં આવ્યું છે। વિપુલ શાહને શો કોઝ નોટિસનો કોઈ જવાબ નહોતો આપ્યો, કોંગ્રેસે પક્ષમાંથી 6 વર્ષ માટે તેમને સસ્પેન્ડ કર્યા છે। તો વિપુલ શાહે કોંગ્રેસના નેતાઓને લઈને ટિપ્પણી કરી હતી, તે ટિપ્પણીને લઈને જ આ કડક કાર્યવાહી કરવામાં આવી છે। કોંગ્રેસે પક્ષમાંથી તેમને 6 વર્ષ માટે કર્યા છે સસ્પેન્ડ।